નવસારીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1-5 ધોરણના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ શાળાના શિક્ષક અને શાળા સ્ટાફ દ્વારા એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 350 વધુ આકૃતિ બનાવવામાં આવી હતી. આ આકૃતિ બનાવવામાં શાળાના શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા સંચાલક દ્વારા અવનવા આવા કાર્યક્રમ કરી બાળકોમાં છુપાયેલી પ્રતિભાને રૂપ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ મેળામાં બાળકો સાથે સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જી, આપનું નામ? મહતાબ કેરમન ડુમસિયા. આજે અમારા સ્કૂલમાં સાયન્સ ફેર યોજાયો છે, જેમાં 350-400 બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે. શિક્ષક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલું છે, વાલીઓનો ખૂબ સહકાર રહ્યો છે, બાળકોએ ખૂબ મહેનત કરી છે ને રજૂ કરવામાં એ લોકોએ કોઈ કસર નથી છોડી. વોટર સાયકલ બનાવવામાં આવી છે બહુ મોટા લેવલની ઉપર, ન્યુટ્રિશન અને વાલીઓની ઉપર ડિસ્કસ કરવામાં આવેલું છે. તે ઉપરાંત લોકો સોલર સિસ્ટમ ડેવલપ કરેલી છે. જે પણ વસ્તુ, જે મોડેલ બનાવવામાં આવેલું છે, એ ખૂબ જ આકર્ષક અને અદ્ભુત છે જોવામાં, જે નાના બાળકો પાસેથી એક્સપેક્ટ નહીં કરી શકાય તેવું છે. 350 જેટલી આકૃતિ, હર એક બચ્ચાએ એક એક આકૃતિ બનાવેલી છે. જય સ્વામિનારાયણ. આજના દિવસે અમારી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાયન્સ ફેરનો કાર્યક્રમ યોજાયો છે, તેમાં 1-6 ધોરણના બાળકોએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી છે, પ્રોજેક્ટ બનાવ્યા છે અને ચાર્ટ બનાવ્યા છે. તેમાંથી 8 સ્થાનના સ્ટુડન્ટે ઘણું સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં અલગ અલગ ઋતુઓ વિશેનું જ્ઞાન આપ્યું છે. શિયાળો, ઉનાળો, ચોમાસું અને વસંત ઋતુ. શિયાળામાં આ બાળકે ઘણી સરસ રીતના રજૂ કર્યું છે કે કઈ કઈ રીતના વુલનના કપડાં પહેરવામાં આવે છે અને ગરમીને કઈ રીતના એ લોકો ઠંડીથી બચવા માટે રક્ષણ કરે છે. ઉનાળામાં એ લોકો એસીનો ઉપયોગ કરે છે, ઠંડા પીણાનો ઉપયોગ કરે છે. તે જ રીતના ચોમાસામાં બચવા માટે એ લોકો રેઇનકોટ, છત્રી અને ગમબૂટનો યુઝ કરે છે. વસંત ઋતુમાં કઈ રીતના ફૂલો ખીલે છે અને વાતાવરણ રમણીય બનાવે છે તેનું એને સરસ રીતના આપણને જ્ઞાન આપ્યું છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. માય નેમ ઇઝ સોહમ ફ્રોમ ક્લાસ 3. એ માય ટોપિક ઇઝ સીઝન એન્ડ વેધર. There are 5 major seasons. Autumn, summer, spring, monsoon and winter. Name summer. It is the hottest day of the year. We wear light cotton clothes and drink lot of water. Monsoon, we welcome rain after hot summer days. Autumn brings lot of changes in weather. Leaves begins to start falling from trees. Winter, it is the coldest day of the year. We wear heavy woolen clothes. Spring, it is a beautiful season. Flowers bloom, plants and trees. Thank you.